नमस्कार विद्यार्थी मित्रों, धोरण सातना विद्यार्थियों स्वागत है। विद्यार्थी मित्रों, आज आप गणित में स्वाध्याय 4.2 ना प्रश्न 3 विषय की समझ में स्वाध्याय 4.2 प्रश्न 3 चल ने अलग करवाना पगला कहो अने पछी उकेल शोधो। विद्यार्थियों ध्यान थी जोजो अने समझो। पहलो दाखलो, 3n-2=46, जेम आपणे चल ने अलग करवानो छे अने पछी उकेल शोधवानो छे। चल એટલે આપેલા દાખલામાં ચલ તરીકે કોણ છે? તો કે જે અજ્ઞાત હોય તે। અહીં n એ આપણા ચલ તરીકે કામ કરશે, જેને આપણે અલગ કરવાનો છે અને પછી ઉકેલ શોધવાનો છે। તો સૌથી પહેલા આપણે ચલને અલગ કરવા માટે ઓછા બે ને દૂર કરવા પડશે। એ માટે બંને બાજુએ વત્તા બે ઉમેરતા, સૌથી પહેલા આપણે ઓછા બે ને દૂર કરવા હોય તો બંને બાજુએ વત્તા બે ઉમેરતા। વિદ્યાર્થીઓ આ જે રકમ છે એની એ જ રહેશે। ઓછા બે ને દૂર કરવા ડાબી બાજુ પણ વત્તા બે કરો, જમણી બાજુ પણ વત્તા બે કરો। હવે ઓછા બે અને વત્તા બે ઉડી જશે તો વધે છે 3n બરાબર 46 ને 2 48। હજી પણ વિદ્યાર્થીઓ ચલ અલગ થયા નથી, કારણ કે ચલની સાથે હજુ પણ 3 છે। ચલને અલગ કરવા આ 3 ને દૂર કરવા પડશે। અહીં 3 એ ચલ સાથે ગુણાકારના સંબંધમાં છે, આથી એને દૂર કરવા માટે બંને બાજુએ 3 વડે ભાગતા, આ 3 ને દૂર કરવા હશે તો આપણે બંને બાજુએ 3 વડે ભાગવા પડશે। ડાબી બાજુ પણ 3 વડે ભાગો, જમણી બાજુ પણ 3 વડે ભાગો। 3 ઉડી જશે એટલે વધે છે n। 48/3 તમે 48/3 કરો, 3 × 1=3, ઉપર થી આવ્યા 8, 3 × 6=18, તો આપણને જવાબ મળે છે 16। તો આમ આપણને જવાબ મળ્યો સમીકરણનો ઉકેલ, n=16। તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે ચલને અલગ પણ કરી શક્યા અને સમીકરણનો ઉકેલ પણ શોધી શક્યા। વિદ્યાર્થીઓ આવા જ એક બીજા દાખલાની સમજ મેળવીએ। 3p/10=6। અહીં આપણે ચલને અલગ કરવા માટે સૌથી પહેલા 10 ને દૂર કરવા પડશે। 10 એ ભાગાકારના સ્વરૂપમાં છે, આથી એને દૂર કરવા માટે બંને બાજુએ 10 વડે ગુણતા। બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, સૌથી પહેલા તમારી રકમ તમારે લખી દેવાની। આ 10 ને દૂર કરવા છે પણ એ ભાગાકારના સ્વરૂપમાં છે, આથી એને દૂર કરવા બંને બાજુએ 10 વડે ગુણવા પડે। 10 ઉડી ગયા તો વધે છે 3p/10=60। પણ વિદ્યાર્થીઓ હજુ પણ ચલ અલગ નથી થયા, એને અલગ કરવા માટે આપણે 3ને દૂર કરવા પડશે કે જે ગુણાકારના સ્વરૂપમાં છે। એને દૂર કરવા બંને બાજુએ 3 વડે ભાગતા, તો આ 3ને દૂર કરવા છે તો આપણે બંને બાજુની રકમને 3 વડે ભાગવા પડે। 3 ઉડી જાય છે, વધે છે p। 60/3 કરો, 60/3 કરશો તો આપણને જવાબ મળશે 20। જોઈ લો, 60/3, 3 × 2=6, ઉપરથી આવ્યા 0, ભાગ નીચે 0, તો 60/3, તો આપણને જવાબ મળે છે 20।
આ રીતે જવાબ મળે છે સમીકરણનો ઉકેલ પી બરાબર 20. તો આ રીતે આપણે ચલને અલગ પણ કરી શકીશું અને સમીકરણનો ઉકેલ પણ શોધી શકીશું. વિદ્યાર્થીઓ, પ્રશ્ન 3ના 2 દાખલાની મેં તમને સમજ આપી. આવા જ બીજા 2 દાખલા તમારે લેશનમાં જાતે પ્રેક્ટિસ કરવાના રહેશે કે જેથી તમને ગણિત વધારે સારી રીતે આવડી શકે. આમ આ લેશનના દાખલાની પ્રેક્ટિસ તમારે કરવાની રહેશે. પ્રશ્ન 4, નીચેના સમીકરણ ઉકેલો. વિદ્યાર્થીઓ, આગળ ભણ્યા એવા જ દાખલા છે. આ દાખલા શીખવા માટે તમારે 4 સ્ટેપ યાદ રાખવાના. વત્તાને દૂર કરવા હોય તો ઓછા, ઓછાને દૂર કરવા હોય તો વત્તા, ગુણાકારને દૂર કરવો હોય તો ભાગાકાર, ભાગાકારને દૂર કરવો હોય તો ગુણાકાર. આ 4 સ્ટેપ આવડશે તો તમે સરળતાથી સમીકરણનો ઉકેલ શોધી શકશો. જોઈએ આપણે એક દાખલો. 10p + 10 = 100. અહીં સમીકરણનો ઉકેલ શોધવા સૌથી પહેલા આ 10ને દૂર કરવા પડે. વત્તા 10 છે એને દૂર કરવા માટે બંને બાજુએ ઓછા 10 ઉમેરતા તો આપણી જે રકમ છે એ તેની 13 રહેશે. આ વત્તા 10ને દૂર કરવા ડાબી બાજુ પણ ઓછા 10 કરવા પડે, જમણી બાજુ પણ ઓછા 10 કરવા પડે. વત્તા 10 ઓછા 10 ઉડી જાય. 10p = 100 માંથી 10 જાય તો 90. હવે આ પી ને આપણે અલગ કરવા છે, એના માટે 10 ને દૂર કરવા પડે. હવે આ 10 એની સાથે ગુણાકારના સ્વરૂપમાં છે, એને દૂર કરવા માટે બંને બાજુએ 10 વડે ભાગતા. તો ડાબી બાજુએ પણ આપણે 10 વડે ભાગવા પડે, જમણી બાજુએ પણ આપણે 10 વડે ભાગવા પડે. 10 10 ઉડી ગયા તો પી વધે. અહીંયા 10 9 90, 10 9 90 તો આપણને મળે છે p = 9. તો આ રીતે વિદ્યાર્થીઓ જવાબ લખી શકાય કે સમીકરણનો ઉકેલ p = 9. આવાજે બીજા દાખલાની સમજ મેળવીએ. −p/3 = 5. બરાબર ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, અહીં સમીકરણનો ઉકેલ મેળવવા માટે સૌથી પહેલા 3ને દૂર કરવા પડે. એ 3ને દૂર કરવા માટે આપણે શું કરીશું તો કે 3 એ પી સાથે ભાગાકારના સ્વરૂપમાં છે, એને દૂર કરવા બંને બાજુએ 3 વડે ગુણતા. આ જે રકમ છે તે તેની 13 રહેશે. ડાબી બાજુએ પણ 3 વડે ગુણવા પડે, જમણી બાજુએ પણ 3 વડે ગુણવા પડે. 3 ગયા 3 ગયા. −p = 45 = 15. વિદ્યાર્થીઓ જવાબ તો આવી ગયો પણ અહીં આપણને પી માઇનસ મળે છે જે ના ચાલે. તો પછી એ ઓછાનું ચિહ્ન આપણે બદલવું પડે. એના માટે બંને બાજુએ ચિહ્નો બદલતા આપણે બંને બાજુએ ચિહ્ન બદલી નાખીએ. ઓછાના વત્તા થઈ જશે, અહીં વત્તાના ઓછા. ફરી સમજો વિદ્યાર્થીઓ, આ ઓછાના વત્તા થઈ જાય અને અહીં વત્તાના ઓછા. તો આમ આપણને p = −15 મળે. તો જવાબ સમીકરણનો ઉકેલ p = −15. આજે વિદ્યાર્થીઓ આપણે સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ. વિદ્યાર્થીઓ આવા જ એક બીજા દાખલાની સમજ મેળવીએ. −q/6 = 0. અહીં આપણે સમીકરણનો ઉકેલ મેળવવા સૌથી પહેલા −6ને દૂર કરવા પડે. તેના માટે બંને બાજુએ −6 ઉમેરતા
तो आ ओछा छो ने दूर करवा होय तो बन्ने बाजुए बत्ता छो उमेरता अपनी रकम तेरी तेरे से डाबी बाजू पर वत्ता छो करो जमणी बाजू पर वत्ता छो करो ओछा छो वत्ता छो उड़ी जसे तो बे क्यू बराबर जीरो वत्ता छो तो छो थसे। विद्यार्थियों अजू पण समीकरण नो उकेल मळ्यो नथी। क्यू साथे बे छे जे गुणाकारना संबंधमां छे एने दूर करवा माटे बन्ने बाजुए बे वडे भागता डाबी बाजू पण बे वडे भागो जमणी बाजू पण बे वडे भागो बे गया तो वधे छे क्यू बे ताली छो तो आम आपने जवाब माने छे समीकरण नो उकेल क्यू बराबर त्रण। तो आ रीते विद्यार्थीओ आपेला समीकरण नो उकेल मेळवी शकीए छे। विद्यार्थीओ आगळ तमने जे दाखलानी समझ आपी एवा बीजा केटलाक दाखलाओ लेसनमां आपवामां आवेला छे। विद्यार्थीओ तमने जे कई भणावामां आवे छे ए वीडियो ध्यानथी जोजो ध्यानथी समझजो अने ए बधा दाखलाओ गणितनी नोटमां लखी अने बराबर एनी प्रेक्टिस करजो अने एवा ज दाखला जे लेसनमां आपेला छे एनी जाते प्रेक्टिस करशो तो तमने गणित वधारे सारी रीते आवडी शकशे वधारे सारी रीते समझ पड़ी शकशे।